આજે શ્રાવણ માસનો પવિત્ર અને શિવજીને પ્રિય એવો સોમવાર. તો આજે આપણે શિવતત્વ અને શિવમંત્રની સાથે વાત કરવી છે દેવાધિદેવના 12 જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ મહાદેવની. મિત્રો, સોમ એટલે કે ચંદ્રદેવ. ચંદ્રદેવ દ્વારા આ જ્યોતિર્લિંગની પૂજા અને આરાધના કરવામાં આવી હતી અને તેમણે શિવજીનું વરદાન મળ્યું હતું. માટે જ આ સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપ શિવ સોમનાથ મહાદેવ તરીકે પૂજાય છે. પરંતુ શું આપ તે જાણો છો કે આ સોમનાથ મંદિર 17 વખત લૂંટાઈને કે તૂટી ચૂક્યું છે અને છતાં પણ ફરી એકવાર હાલ પ્રભાસ પાટણમાં અડીખમ ઊભું છે? તો મિત્રો, દેવાધિદેવ મહાદેવના સોમનાથ સ્વરૂપના દર્શનનો શું છે મહિમા અને સમગ્ર સંસારને શું સંદેશ આપે છે સોમનાથ દાદા, આવો જાણીએ. દેવાધિદેવ મહાદેવ સોમનાથમાં શિવલિંગજી સ્વરૂપે બિરાજમાન છે અને ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત તીર્થધામ ગણાય છે. સોમનાથ મંદિરનું લિંગ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે. સત્યયુગમાં તે ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં તે શ્રવણિકેશ્વર, દ્વાપરયુગમાં તે ગલવેશ્વર અને કલયુગમાં તે સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું છે. જૂના વખતમાં પ્રભાસ પાટણ તરીકે આ સ્થળ પવિત્ર નદી, નારી, અશ્વ, સોમનાથ અને હરિદર્શન એમ 5 બાબતો માટે પ્રખ્યાત હતું. અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે, જેથી પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ આ સ્થળને ઓળખાય છે. અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું પણ અનેરું અને વિશેષ મહાત્મ્ય છે. શરચંદ્રગણાત્રમ ગુણાનંદ પાત્રમ ત્રિનેત્રમ પવિત્રમ ધનેશસ્ય મિત્રમ અપર્ણાકલત્રમ ચરિત્રમ વિચિત્રમ શિવમ શંકરમ શંભુમિ શાનમીડે. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. આજનો વિષય પવિત્ર શ્રાવણ માસની અંદર કોઈને બી દુઃખ કર્જ ઉતારવાનું હોય તો એની માટે શ્રેષ્ઠ છે. કારણ, જે પણ ભક્ત નારિયેળી પૂનમ એટલે કે રક્ષાબંધન સોમનાથના દર્શન કરે ને, તો આ સોમેશ્વર મહાદેવ સોમનાથ એ ભક્તને દરેક એના દુઃખ, દર્દ અને ઋણમાંથી મુક્તિ કરે છે. કારણ, ચંદ્રએ પ્રસન્ન કરેલા આ શિવ છે અને 12 જ્યોતિર્લિંગમાં શરૂઆત આપણા ગુજરાતથી થાય છે. તો દર્શક મિત્રો, સૌ પ્રથમ આપને જણાવી દઈએ કે સોમ એટલે કે ચંદ્રદેવ. તો પુરાણોમાં જણાવ્યા અનુસાર જ્યારે શિવજીએ ચંદ્રદેવને વરદાન આપી તેમના ક્ષય રોગના શ્રાપમાંથી આંશિક મુક્તિ અપાવી હતી, જેથી ચંદ્રદેવ અને રોહિણી દ્વારા શિવજીના શિવલિંગની પૂજા આરાધના કરી અને પ્રથમ જ્યોતિર્લિંગ અને સંપૂર્ણ સુવર્ણ શિવ મંદિર સોમનાથ બંધાવવામાં આવ્યું હતું અને ચંદ્રદેવ સોમ તરીકે પણ ઓળખાતા હોવાથી આ સ્થળને સોમનાથ તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને સોમનાથ મહાદેવના દર્શનનું વિશેષ મહત્વ છે. શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે પણ સોમનાથ દાદાની પૂજા આરાધનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યમ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતરમી તટે હિમાલયે તુ કેદારમ દુસ્મે ચમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. તો આ 12 જ્યોતિર્લિંગમાં સોમનાથથી આ યાત્રા પ્રારંભ થાય તો મહાદેવના દર્શન કરવા, હાથમાં શ્રીફળ રાખવું અને શ્રીફળ જે છે એ દરિયામાં તમે જો એ વ્યતીત એ તમે વહાવી દો તો જીવનમાં દરેક દુઃખ દર્દ એ તમારા દૂર થાય છે. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. અને દર્શક મિત્રો, હવે સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો ઇતિહાસકારો અનુસાર સોમનાથ મંદિર 17 વખત લૂંટાયું છે અને દરેક વખતે ફરીથી આ મંદિરને બનાવવામાં આવ્યું છે.
પ્રાચીન અને આધુનિક ભારતીય ઇતિહાસમાં કહેવાયું છે કે સોમનાથ મંદિરને મહમૂદ ગઝનવી દ્વારા વર્ષ 1024માં નષ્ટ કરવામાં આવ્યું હતું. મૂર્તિ તોડવાથી લઈને અહીં હાજર તમામ સોના ચાંદીના દાગીનાની પણ લૂંટ થઈ ગઈ હતી. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે પણ સોમનાથનું આ મંદિર અડીખમ ઊભું રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીથી બાંધવામાં આવ્યું છે. હાલના આ મંદિરનું 1951માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્વતંત્રતા પછી પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને તે 1 ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે સોમનાથ મંદિરનું છેલ્લે 1665 AD પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા તેને એવી રીતે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે તેને ફરીથી બનાવી શકાયું જ નહીં. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાંનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું સોમનાથ મંદિર સોમનાથના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન છે, જેથી સુંદરતાની સાથે આ સોમનાથ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પણ કેન્દ્ર છે. તો દર્શક મિત્રો, એવું કહેવાય છે કે તમારા ઈષ્ટદેવની પૂજા આરાધનાથી તેમના ગુણ પણ તમારા સ્વભાવમાં ઉતરવા લાગે છે. તો મિત્રો, સોમનાથ મહાદેવજીનું મંદિર કે જે 17 વાર લૂંટાયું અને તૂટ્યું તે બાદ પણ જેમ આજે અડીખમ ઊભું છે, તેમ શિવભક્તોએ પણ પોતાની પર આવતી બધી જ તકલીફો કે પરિસ્થિતિઓનો અડગપણે સામનો કરવો જોઈએ અને પોતાના આત્મવિશ્વાસને મજબૂત અને અડગ રાખવો જોઈએ. તો દર્શક મિત્રો, શિવજીના અન્ય તત્વોની શાસ્ત્રોક્ત માહિતી માટે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન આપ જોતા રહો શ્રાવણની આ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાય. હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.